હેલો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે પ્રેરણા, રસ અને બચાવ પ્રયુક્તિઓ. પ્રેરણા વિશે સૌપ્રથમ માહિતી મેળવીએ તો પ્રેરણા એ કોઈ પણ પ્રવૃત્તિને ઉત્તેજન આપનારી, ટકાવી રાખનારી અને નિયંત્રિત કરનારી પ્રક્રિયા છે તેવું કહેનાર છે ગુડ નામના મનોવૈજ્ઞાનિક. હવે તમારે આ સમજવું હોય તો તમે માનો કે અત્યારના 10મા ધોરણના વિદ્યાર્થી છો અને શિક્ષક તમને ગાઈડન્સ આપી રહ્યા છે. તમે જે તે સમયે 10મા ધોરણના વિદ્યાર્થી હતા તે સમયે તમને ગાઈડન્સ આપે શિક્ષક આપેલું કે તમારે કઈ રીતના વાંચવું, શું કરવું, તેને બસ તમે તે જ ગયા ઉભા રહી જાઓ અને તમે જે અનુભવો તે જ આ બધી પ્રેરણાની અત્યારની જે વ્યાખ્યા છે સમજાઈ જશે. પ્રેરણા એ કોઈ પણ પ્રવૃત્તિને ઉત્તેજન આપનારી, ટકાવી રાખનારી, નિયંત્રિત કરનારી પ્રક્રિયા છે. તો તમને ગાઈડન્સ આપે છે ત્યારે તમે શું થાય છે, ઉત્તેજના અનુભવો છો, પણ તેને ટકાવી રાખવું અને નિયંત્રિત કરવું તે શું છે, પ્રેરણા. પ્રેરણા એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે કે જે વ્યક્તિને કોઈ કાર્ય ચોક્કસ રીતે કરવા પ્રેરે છે તેવું કહેનાર પણ છે મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિક. તમારે ગાઈડન્સ આપતા હોય ત્યારે કંઈક આટલા વાગે સુઈ જવું, આટલા વાગે જાગી જવું અને આ રીતના વાંચો, આખી એક રૂપરેખા આપે છે. તો ચોક્કસ કાર્ય કરવાની એક રીત આપે છે, પ્રેરે છે તમને, એટલે શું, પ્રેરણા. શારીરિક જરૂરિયાતો વલણો અને અભિરુચિઓ તમામ પ્રેરણાઓ વ્યક્તિને કોઈ પ્રવૃત્તિ કરવાની પસંદગી માટે દોરવણી આપતી હોય છે, જે કહેલું છે ગેરેટ નામના મનોવૈજ્ઞાનિકે. આ સમજવું જરૂરી છે. જરૂરિયાતો વલણો અને અભિરુચિઓ તે શું કરે છે, કોઈ પણ તમને મનગમતી પ્રવૃત્તિ, તમને શેમાં રસ છે એટલે તમારી જરૂરિયાત શું છે, તમારું વલણ શું છે અને તમને રસ શેમાં છે, ઇન્ટરેસ્ટ શેમાં છે, તે પ્રમાણે તમે શું કરો છો, પ્રવૃત્તિની પસંદગી કરવાની તમને દોરવણી મળે છે, એટલે પ્રેરણા. પ્રેરણામાં આપણે વાત કરતા હોય ત્યારે મૂળ વૃત્તિનો શબ્દ પ્રયોગ કયો કર્યો છે મેકડુગલે, જરૂરિયાત શબ્દનો પ્રયોગ કયો કર્યો છે તેની પછીના જે મનોવૈજ્ઞાનિકો થઈ ગયા તેણે, અને ઈરણ શબ્દનો શબ્દ પ્રયોગ કરેલો છે વુડવર્થે. થોડા સિદ્ધાંત જોઈ લઈએ, ટૂંકમાં આપેલા છે. મેસ્લોનો માનવ પ્રેરણાનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે નીચેના માટે ABCD, કે આ સિદ્ધાંતનું બીજું નામ આ પણ હોઈ શકે, તો તેને જરૂરિયાતના સિદ્ધાંત તરીકે પણ કહેવામાં આવે છે. તેના મત મુજબ પ્રેરણાનું મૂળ શું છે, જરૂરિયાત. જરૂરિયાત જેવી હશે તે પ્રમાણે તમારું વર્તન થઈ જશે. જરૂરિયાત જેવી છે તે પ્રમાણે તમારું વર્તન થઈ જશે. મેકડુગલનો સહજવૃત્તિનો સિદ્ધાંત, માનવી કે પ્રાણીની સહજવૃત્તિ તેને કરેલા વર્તન માટે જવાબદાર છે. તેની સહજવૃત્તિ, તમારે કોઈ ઇન્ટેન્શનલી સહજવૃત્તિ જેવા છે તે પ્રમાણે તેનું શું થશે, વર્તન થશે. તેના માટે તેણે કુલ 18 સહજવૃત્તિ દર્શાવી હતી. પ્રેરણાના પ્રકારની વાત કરીએ તો શારીરિક પ્રેરણા અને સામાજિક પ્રેરણા. શારીરિક પ્રેરણામાં શું આવશે, વ્યક્તિના કે પ્રાણીના જીવનમાં શારીરિક પ્રેરણા તેમના અસ્તિત્વને ટકાવી રાખવા મદદરૂપ થાય છે, તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મદદરૂપ થાય છે, તેને પ્રાથમિક પ્રેરણા પણ કહેવામાં આવે છે. અને સામાજિક પ્રેરણા કે જે દ્વિતીય પ્રેરણા તરીકે પણ ઓળખાય છે તે વ્યક્તિના કે પ્રાણીના જીવનમાં સિદ્ધિની પ્રેરણા, સંલગ્નતાની પ્રેરણા વગેરે, એટલે કે સામાજિક પ્રેરણા. રસની વાત કરીએ તો ઇન્ટરેસ્ટ, આપને ખબર છે, એ તો તમને આરામથી સમજાઈ શકે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તક મળતા કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈ જાય, તેમાં તન્મય બની જાય અને પ્રવૃત્તિમાં લાંબો સમય રહેવા પ્રયાસ કરે, ત્યારે તે વ્યક્તિ તે પ્રવૃત્તિમાં રસ ધરાવે છે તેમ કહી શકાય. માનો કે તમને જે કોઈ પણ ગેમ પસંદ હોય, તમને રીડિંગ પસંદ હોય તે ધારી લો, ધારો કે તમને ક્રિકેટ પસંદ છે, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ તક મળે તો શું થાય, ક્રિકેટ રમવા જ મળે, કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે, તેમાં તન્મય બની જાય છે અને પ્રવૃત્તિમાં લાંબો સમય, જેટલું રમાય એમાં થાકડો લાગે નહીં, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં કોઈ દિવસ થાક લાગવાનો છે નહીં, ત્યારે તે વ્યક્તિ તે પ્રવૃત્તિમાં રસ ધરાવે છે તેમ કહી શકાય, તેવું કહેનાર છે બિંગહામ. રસ થોડા સમય સુધી કેવો છે, સ્થાયી છે. રસ થોડા સમય સુધી સ્થાયી છે, 15 થી 20 વર્ષ સુધી. આ સમજો, બધા MCQ આપણા માટે કામના છે. 15 થી 20 વર્ષ સુધી રસના ક્ષેત્રમાં પરિવર્તન થતું રહેલું હોય છે. હવે 15 થી 20 વર્ષનો જે સમયગાળો છે તેમાં શું છે, થોડી વાર આમાં રસ હોય, થોડી વાર બીજામાં રસ હોય, થોડી વાર ત્રીજામાં રસ હોય, એવી રીતના કોઈ પણ પ્રવૃત્તિ હોય, અલગ અલગ પ્રવૃત્તિમાં તેને રસ થાય છે. ક્યાંય પણ ટીવીમાં એવો પ્રોગ્રામ જોઈ જાય તો તેને એમ થાય કે હવે મારે આમાં જવું છે, એટલે કેવું છે, તેમાં રસના ક્ષેત્રમાં પરિવર્તન થતું હોય છે. પણ 25 વર્ષ પછી રસ છે કોઈ પણ એક ફિલ્ડમાં હોય છે તો 25 વર્ષ પછી તેને ઇન્ટરેસ્ટ એકમાં જ રહેતો હોય છે. કોને શેમાં રસ છે તે જાણવા માટેની રીતો જેવી કે
પ્રદર્શિત વર્તન દ્વારા જેવું વર્તન કરે છે તો આપણને ખબર પડી જાય છે કે આનું વર્તન આવું છે તો આનામાં રસ હોવો જોઈએ. કસોટી દ્વારા, સંશોધિત કા દ્વારા, મૌખિક અભિવ્યક્તિ દ્વારા. હવે અમુક પદ્ધતિ આપેલી છે, કોઈ આપેલી છે તે પણ જોઈ લઈએ. વ્યવસાયી રસમાપન પદ્ધતિ જે ડોક્ટર સુરેખા અમીને આપેલી છે, સ્ટ્રોંગ કેમ્પરલ કસોટી જે આપેલી છે ડોક્ટર જયંતિ દવે, વ્યવસાય અભિરુચિ કસોટી જે આપેલી છે ડોક્ટર હરકાંતિ બદામીએ, અને અભિરુચિ કસોટી જે આપેલી છે ડોક્ટર જેસી પરીગે. આ બધી કસોટી ઉપરથી આપણે કોને શેમાં રસ છે તે જાણી શકાય છે. વાત કરીએ બચાવ અભિવ્યક્તિ જેને આપણે કહેવાનું છે તદાત્મક. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ, સંસ્થા, વિચાર, આદર્શ સાથે એકાત્મ અનુભવે છે ત્યારે તે તાદાત્મ્ય અનુભવે તેમ કહેવાય છે. ધારો કે તમે બાહુબલી મૂવી જોવો છો તો તમે જ પોતે બાહુબલી મૂવી જોવો છો પણ તમે જ તમારી જાતને બાહુબલી સમજીને ત્યાં જોવો છો તો એને શું કહેવાય? તાદાત્મ્ય અનુભવ્યું કહેવાય, એકાત્મ્ય અનુભવ્યું કહેવાય. જેમ કે તમે તમારા મનગમતા પાત્ર ધરાવનાર વ્યક્તિને જોઈ તમે પણ તમારી જાતને ત્યાં જોવો છો એટલે શું થયું? એકાત્મ્ય અનુભવ્યું. નવલકથા વાંચતી વખતે પ્રિય પાત્ર તરીકે પોતે હોવાનો. હવે તેની પછી જોઈએ તો દીવા સ્વપ્ન કોને કહેવાય? મોટા ભાગના વિદ્યાર્થીઓની જે વાત કરતા હોય, જયારે ભણાવતો હોય ત્યારે દીવા સ્વપ્નમાં ખોવાઈ જતા હોય છે. કોઈ વ્યક્તિ ખુલ્લી આંખે સ્વપ્ન જોવે ત્યારે તેને દીવા સ્વપ્ન કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ વિચારમાં ખોવાઈ જતો હોય છે. ખુલ્લી આંખે વિચારમાં ખોવાઈ જવું એટલે દીવા સ્વપ્ન. વ્યક્તિકીકરણ એટલે શું? કોઈ વ્યક્તિ સમાજને અસ્વીકાર્ય વર્તન કર્યા પછી તેની વિરુદ્ધમાં એવી દલીલ કરે કે તેમણે જે કર્યું છે તે યોગ્ય જ છે એટલે વ્યક્તિકીકરણ. આક્રમકતા, કોઈ વ્યક્તિ કોઈ પણ બાબતમાં હતાશા અનુભવે કે તેની જરૂરિયાત ના સંતોષાય ત્યારે વ્યક્તિ આક્રમક બને છે અને તેનામાં આક્રમકતા જન્મે છે. આત્મકેન્દ્રીપણ એટલે કેટલીક વ્યક્તિ માનસિક રીતે અસલામતી અનુભવે છે કે કોઈ વ્યક્તિનું ધ્યાન ખેંચવા અમુક એવી હરકત કરી પોતાનો અહમ સંતોષે છે તેને શું કહેવાય? આત્મકેન્દ્રીપણ કહેવાય છે. અત્યારના વિદ્યાર્થીઓ અમુક જોઈએ તો કેવા જે ખોટા ખોટા તોફાન કરતા હોય અને પોતાની તરફ ધ્યાન ખેંચતા હોય એટલે એ કેવા પ્રકારના હોય છે? આત્મકેન્દ્રીપણ તે ધરાવતા હોય છે. દમન, રૂઢિગત પદ્ધતિ વિરુદ્ધ વર્તનો કરવા બદલે વ્યક્તિગત જે અમુક પોતાના વાત હોય તેને અજાગૃત મનમાં ધકેલી દે છે. હવે દમન શું છે? દમન જે સમજુ વ્યક્તિ હોય છે મોટાભાગે એવી વ્યક્તિ કે પોતાની જરૂરિયાત સંતોષાય નહીં તો શું છે? વિરોધ નથી કરતા પણ પોતાને એમ ધારી લઈ જાય કે આપણા થવાનું નથી, આપણા માટે છે નહીં, બસ એ વાતને મૂકી જાય એટલે શું કર્યું કહેવાય? તે દમન કર્યું કહેવાય. રૂઢિગત પદ્ધતિ વિરુદ્ધ વર્તનો કરવાના બદલે એ વિરોધ કરતો નથી કે આમ નહીં થઈ જાય, આ સંસ્કૃતિની વિરુદ્ધ છે. રૂઢિગત જે પદ્ધતિ છે અત્યારના જે પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણા પ્રવેશી ગઈ છે તેને અનુલક્ષીને વાત કરું તો રૂઢિગત પદ્ધતિ વિરુદ્ધ વર્તનો કરવાને બદલે વ્યક્તિ અમુક વાતને પોતાના અજાગૃત મનમાં ધકેલી દે છે એટલે શું થયું? દમન. ક્ષતિપૂર્તિ, ક્ષતિપૂર્તિ એટલે આમાં પોઝિટિવ ખ્યાલ લેવાનો છે કે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળ થયેલી વ્યક્તિ અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરીને તેની નિષ્ફળતાને સફળતામાં ફેરવે છે. એવા ઘણા બધા ઉદાહરણ છે કે જે નિષ્ફળ થયેલી હોય છે પણ એક ક્ષેત્રમાં, આપણે ભણવાની બાબતમાં જ વાત કરતા હોય કે આ ભણવામાં આમ છે, આ ભણવામાં આમ છે, પણ એમાં એવું ટેલેન્ટ રહેલું હોય છે બીજું કે તેને પારખીને તેમાં તે આગળ વધી જાય છે અને ક્ષતિપૂર્તિ કરી લે છે. પ્રક્ષેપણ, જ્યારે વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા કે માન સન્માન જાળવવા પોતાના દોષ બીજા વ્યક્તિ પર ઢોળી નાખે ત્યારે શું થયું કહેવાય? પ્રક્ષેપણ થયું કહેવાય. સ્થાનાંતર, કોઈ વ્યક્તિ કેટલાક કારણોસર પોતાના આક્રમક સ્વભાવ રજૂ કરતો નથી અને તેને બીજી બાજુ વાળી નાખે છે તેને શું કહેવામાં આવે છે? સ્થાન